અમદાવાદમાં મહાનગરપાલિકાએ રોડ સેફ્ટી માટે નવી પહેલ શરૂ કરી છે, જેમાં મહાનગરપાલિકાએ રોડ માર્કિંગ માટે અદ્યતન રોબોટિક મશીન વસાવ્યું છે, જેથી હવે રોડ પર માર્કિંગ કરવા માટે મજૂરો કામ કરતા નહીં જોવા મળે, પરંતુ આ રોબોટિક મશીન જ રોડ પર માર્કિંગ બનાવશે, જેથી રોડ પર માર્કિંગ અને સાઇનિઝિંગની કામગીરી વધુ ઝડપી બનશે. અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રથમ વખત થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ એપ્લિકેટર મશીનનો ઉપયોગ શરૂ કર્યો, જેનાથી રાત્રિ દરમિયાન રોડ પર માર્કિંગ અને સાઇનિઝિંગની કામગીરી કરવામાં આવી. આ થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ એપ્લિકેટર મશીન સ્વદેશી છે, ત્યારે આ મશીન વસાવી લેતા હવે અમદાવાદમાં રોડ પર માર્કિંગની કામગીરી કરતા મજૂરો નહીં જોવા મળે, પરંતુ મશીનથી કામ થશે. ટ્રાફિકના જે જુદા જુદા માર્કિંગ અને સાઇનેજીસને એ બધું થતું હોય છે, એના માટે આ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતાનું થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ એપ્લિકેટર મશીન જે છે વસાવેલું છે, અને આજથી આપણે એનું ઓફિશિયલી હવે કામ શરૂ કરી દીધેલું છે. આની અંદર આપણે કદાચ જોયું છે તો તેની સ્ક્રીન ઉપર પણ જુદા જુદા ટેમ્પરેચર સેન્સિંગ થતા હોય છે, એના ઉપર બધા જે થર્મો એના જે પ્રેશર ગેજ ને એ બધું પણ જે ન્યુમેટિક સાયકલ એ બધાના પણ જુદા જુદા ડિજિટલ માર્કિંગ અને બધું પણ આપેલું છે. આ મશીન આપણે જોયું તો સામાન્ય મશીન હતા, એ વોક થ્રુ ટાઈપના હતા કે જેમાં માણસે મશીન લઈને ચાલવાનું હતું, જ્યારે આની અંદર આપણે જોયું તો સ્ટીયરિંગ કંટ્રોલ સાથેનું એક પ્રકારનું સેલ્ફ પ્રોપેલ્ડ ટાઈપનું સેલ્ફ રાઇડન ટાઈપનું મશીન છે. સ્ટાર્ટ્સ ફ્રોમ રો મટીરિયલ પરચેસથી એનું જે રોડ ઉપરનું એપ્લિકેશન છે, તમામ પ્રોસેસ કોર્પોરેશનના સંપૂર્ણ ધ્યાનની અંદર જ થશે, એટલે આની અંદર ક્વોલિટી આપણને ઘણી સારી મળશે. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રોડ માર્કિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને પોતાનું થર્મોપ્લાસ્ટિક પેઇન્ટ એપ્લિકેટર મશીન છે તે વસાવ્યું છે. મોડી રાત્રે અલગ અલગ વિસ્તારમાં આ જ પ્રકારે જે છે રોડ માર્કિંગ કરવામાં આવી રહ્યા છે. જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે આ સેમી ઓટોમેટિક મશીન છે કે જે અનેક રોડ માર્કિંગના જે છે તે કામ કરી રહી છે. મહત્ત્વનું છે કે પહેલાં સેમી ઓટોમેટિક અથવા તો મેન્યુઅલ કહી શકાય તે પ્રકારના મશીન હતા, અને જેની કામગીરીની ક્ષમતાએ આ ડબલ કામગીરી જે છે તે મશીન દ્વારા કરવામાં આવતી છે, એટલે તેની ઝડપ પણ છે, સાથે સાથે કામ કરવાની ક્ષમતા જે છે તે પણ સંપૂર્ણ તકેદારીવાળી છે. એટલે આ દ્રશ્યો જોઈ શકો છો, માત્ર 2-5 મિનિટની અંદર સમગ્ર રોડ જે છે તેના રોડ માર્કિંગ થઈ શકે તે પ્રકારની આ એપ્લિકેટર મશીનની અંદર વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. એટલે માનવામાં આવ્યું છે કે આગામી સમયમાં કોઈપણ પ્રકારના ઇન્ડિકેશન હોય કે પછી રોડ માર્કિંગ હોય એ આ મશીન દ્વારા કરવામાં આવશે, તો ઝડપથી ઝડપ જે કામગીરી જે છે તેને પૂર્ણ કરી શકાશે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. આ કાર્યક્રમના સહપ્રાયોજક છે ઇન્દિરા આઈવીએફ ફર્ટિલિટી એન્ડ આઈવીએફ સેન્ટર.